બીજી એક ઘટનાની વાત કરીએ તો બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં એક યુવક ડૂબ્યાની ઘટના સામે આવી છે. યુવકના ડૂબ્યાનો વિડીયો સામે આવ્યો. આ યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. કેનાલમાં ડૂબવાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તો ફરી આ પ્રકારનો એક બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં એક યુવક ડૂબ્યો છે. આ યુવક ડૂબ્યો તેનો વિડીયો પણ સામે આવી રહ્યો છે. થોડા સમય પહેલા જ આ પ્રકારની એક ઘટના બની હતી જેમાં બે યુવકો કેનાલની અંદર ડૂબી ગયા હતા. તો આજે ફરી એકવાર આવો જ બનાવ સામે આવી રહ્યો છે. બનાસકાંઠામાં આ બનાવ બન્યો છે. આ વિશે વધુ જાણકારી માટે ફોન લાઈન પર અલ્કેશ જોડાયા છે. જી અલ્કેશ, યુવક ડૂબવાની ઘટના ફરી એકવાર સામે આવી રહી છે, કેવી રીતે આ બનાવ બન્યો? જી ચોક્કસ જીલન, વાત કરો તો બનાસકાંઠાની જે નર્મદાની મુખ્ય કેનાલ છે તે હવે ક્યાંક ને ક્યાંક મોતની કેનાલ બનતી જાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે જ એક મહિલાએ કેનાલમાં મોતની સલંગ લગાવીને આત્મહત્યા કરી હતી. તો આજે એક યુવક ડૂબતા સ્થાનિક લોકોના ટોળે ટોળા કેનાલ ઉપર એકઠા થઈ ગયા હતા. જે થરાદ નગરપાલિકાના જે તરવૈયાઓ છે તેમના દ્વારા આ યુવકની શોધખોળ કેનાલમાં હાથ ધરાઈ છે. પરંતુ છેલ્લા બે કલાકથી યુવકની શોધખોળ હાથ ધરાઈ છે, પરંતુ હાલ યુવકનો કોઈ પત્તો મળ્યો નથી. જોકે આ નર્મદા કેનાલ હવે જીવલેણ સાબિત થઈ રહી છે અને એક જ અઠવાડિયાની અંદર 3 જેટલા લોકો કેનાલમાં ડૂબીને મોતને વાલું કર્યું છે. જી વિનલ. જી અલ્કેશ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે.